वेलकम बैक मित्रों, आपणे फॉरेन ट्रेड विदेश व्यापार नामनो नव चेप्टर शुरू करेलो छे। एमां आपणे पारिभाषिक शब्दों के जे शब्दों वगर विदेश व्यापारना चेप्टर ने बराबर समझी न शकाय एवा पारिभाषिक शब्दों शीखी रह्या छीए। एमां हवेनो शब्द छे आयात निकासनो स्वरूप। आयात निकास नो स्वरूप। मित्रों, आयात निकास नो स्वरूप एटले वस्तुओ अने सेवाओ, कई वस्तुओ अने कई सेवाओ आपणो देश आयात करी रह्यो छे, कई वस्तुओ अने कई सेवाओ आपणो देश निकास करी रह्यो छे तेने आपणा देशनी आयात निकासनो स्वरूप कहीशुं। नेक्स्ट शब्द छे वेपारनुं कद। मित्रो, वेपारनुं कद एटले आयात निकास नो कुल जत्थो अने तेनु मूल्य। मित्रों, फॉरेन ट्रेड विदेश व्यापारना संदर्भमा व्यापारनु कद एटले आयात निकासनो कुल जत्थो, केटला टन, केटला मेट्रिक टन तमे आयात करो छो, केटला टन, केटला मेट्रिक टन तमे निकास करो छो ए कुल जत्थो अने ते जत्थानुं नाणाकीय मूल्य एने વેપારનું કદ કહીશું। સરળ શબ્દોમાં કહી દો, સિમ્પલ વર્ડ્સ, સરળ શબ્દોમાં કહી દો, વેપારનું કદ એટલે કેટલા જથ્થામાં અને કેટલા રૂપિયાની આયાત નિકાસ થઈ એને કહેશું વેપારનું કદ। સમજવા માટે એકચ્યુઅલી આયાત નિકાસ વર્લ્ડ આખામાં અમેરિકન ડોલર્સમાં ગણાય છે, રૂપિયામાં નહીં। ત્યારબાદનો શબ્દ છે મિત્રો વેપારની દિશા। વેપારની દિશા એટલે મિત્રો આપણા દેશનો દુનિયાના વિવિધ દેશો સાથેનો વેપાર। દુનિયાની કઈ દિશામાંથી આપણે કઈ વસ્તુ આયાત કરી છે અને દુનિયાની કઈ દિશામાં આપણે કઈ વસ્તુઓ નિકાસ કરી છે, તો જે દેશોની સાથે આપણે વેપારના આયાત કે નિકાસના સંબંધો હોય તેને ફોરેન ટ્રેડ, વિદેશ વેપારની ભાષામાં ડાયરેક્શન ઓફ ટ્રેડ, વેપારની દિશા કહીશું। પછી નેક્સ્ટ વેપાર તુલા। વિદેશો સાથેની હિસાબી સરવૈયામાં
भौतिक वस्तुओं की आयात ने भौतिक वस्तुओं की आयात अने निकास ना मूल्यनी तुलना मित्रों व्यापार तुला ने इंग्लिश में कहसो बैलेंस ऑफ ट्रेड मित्रों व्यापार तुला ने इंग्लिश में कहसो बैलेंस ऑफ ट्रेड तो बैलेंस ऑफ ट्रेड એટલે વિદેશો સાથેની આયાત નિકાસના સર્વેમાં ભૌતિક વસ્તુઓની આયાત અને નિકાસના મૂલ્યની તુલના તો મિત્રો હોય છે એ પણ સરળ શબ્દમાં સમજવું જરૂરી છે તો આયાત નિકાસ વસ્તુ અને સેવા बनने नहीं होय आयात अने निकास वस्तु अने सेवा बनने नहीं होय भौतिक स्वरूप धरावती वस्तुओ अने अभौतिक स्वरूप धरावती सेवाओ अंगे आपणे 11मा धोरणमां शीखा छीए कापड मशीन आ बधु भौतिक वस्तुओ छे बैंकिंग इंश्योरंस ट्रांसपोर्टेशन सॉफ्टवेर आ बधु अभौतिक सेवाओ छे तो आयात निकास वस्तुओ अने सेवाओ बन्ने नी होय छे आपणे व्यापार तुलामां માત્ર ભૌતિક વસ્તુઓની આયાતનો સરવાળો અને ભૌતિક વસ્તુઓની નિકાસનો સરવાળો ભૌતિક વસ્તુઓની આયાતનો સરવાળો અને ભૌતિક વસ્તુઓની નિકાસનો સરવાળો એ બંનેના મૂલ્યની તુલના કરીએ છીએ મિત્રો જેટલી આયાત વધારે એટલો દેશની ઉપર બોજ વધારે અને જેટલી નિકાસ વધારે એટલો દેશની સમૃદ્ધિ વધારે નિકાસ એટલે આપણા દેશમાં ઉત્પાદન થયું અને આપણે બહારના દેશમાં વેચ્યું આપણે ઉત્પાદન કરીને બહાર વેચીએ એટલે આપણા લોકોને રોજગારી મળે આપણી બેંકોને કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ મળે અને આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટીની ખપત વધે આપણી સરકારને ટેક્સ મળે આ રીતે આપણે ત્યાં નિકાસથી સમૃદ્ધિ વધે અને આયાતના પૈસા ચૂકવવા પડે અને એ પણ વિદેશી ચલણમાં એટલે આયાતથી બોજ વધે તો વેપાર તુલા એક સ્પષ્ટ ચિત્ર આપે છે કે ભૌતિક વસ્તુઓમાં કયા દેશની આયાત કે નિકાસ કેટલા પ્રમાણમાં વધારે છે મિત્રો બાય ધ વે એક સમજણ આપણે વધારાની આપી દઈએ તમને મોટા ધોરણ માટે તૈયાર કરીએ 12મું ધોરણ કોમર્સનું નાનું ધોરણ છે પ્રારંભિક છે હજી તમે ઘણું બધું બેલેન્સ ઓફ ટ્રેડ વિશે ભણશો
તો મિત્રો, બારમા ધોરણના નાના વિદ્યાર્થીઓને આટલું સાંભળીને વિચાર આવી શકે કે આયાતથી બર્ડન વધતું હોય તો શા માટે આયાત બંધ ન કરી દેવી, માત્ર સ્વદેશી જ અપનાવો આયાત બંધ. મિત્રો, એ બે કારણે શક્ય અથવા તો સલાહ ભરેલું એડવાઇઝેબલ નથી. ફર્સ્ટ, ઘણી બધી આયાત આપણે ત્યાં નિકાસને વધારતી હોય છે. મશીનો આયાત કરીને એ મશીનથી પ્રોડક્શન કરીને નિકાસ, કાચો માલ આયાત કરીને રો મટીરિયલ કાચો માલ આયાત કરીને એનાથી નિકાસ, એમાંથી વસ્તુ બનાવીને નિકાસ. તો મિત્રો, ઘણી બધી આયાત નિકાસને વધારવા પણ જરૂરી હોય છે. એક કારણ આ કે આપણે આયાતને, વિદેશી વસ્તુને સાવ બંધ કરી શકીએ નહીં. મિત્રો, બીજું કારણ આપણે આયાત બંધ ન કરવાનું કે આપણે નિકાસ વધારવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સભ્ય બન્યા હોઈએ. આપણે વિદેશો સાથે કરાર એગ્રીમેન્ટ કર્યા હોય, એના ભાગરૂપે આપણે એમને ત્યાંથી આયાતની ના પાડી શકીએ નહીં. તો મિત્રો, આ બે કારણે વિદેશો સાથે આયાત અને નિકાસ બંને હોય. એમાંથી માત્ર ભૌતિક વસ્તુઓની આયાતનો સરવાળો એક વર્ષ દરમિયાન કોઈ એક દેશમાં ભૌતિક વસ્તુઓની જે કોઈ આયાત થઈ એનો રકમમાં કુલ ટોટલ અને નિકાસનો, ભૌતિક વસ્તુઓની નિકાસનો કુલ ટોટલ આ હિસાબને, આ સરવૈયાને બેલેન્સ ઓફ ટ્રેડ, વેપાર તુલા એવું નામ આપેલું છે. મિત્રો, નેક્સ્ટ બીજો શબ્દ લેણ દેણની તુલા. લેણ દેણની તુલા એટલે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક સેવાઓ ની આયાત નિકાસ નું મૂલ્ય દર્શાવતું સરવૈયો. મિત્રો, લેણદેણની તુલાને કહીશું બેલેન્સ ઓફ પેમેન્ટ. મિત્રો, લેણદેણની તુલા એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ, એટલે કે વેપાર તુલામાં, બેલેન્સ ઓફ ટ્રેડમાં આપણે માત્ર ભૌતિક વસ્તુઓ જ ધ્યાનમાં લીધેલી આ
એવું જ એક સરવૈયું છે, પરંતુ આમાં ભૌતિક વસ્તુઓ ઉપરાંત અભૌતિક સેવાઓની આયાત નિકાસ પણ ગણતરીમાં લેવાય છે. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, મેડિકલ, એજ્યુકેશન, સોફ્ટવેર આવી ઘણી બધી સેવાઓની પણ આયાત નિકાસ થતી હોય છે. એને પણ લેણદેણની તુલા બેલેન્સ ઓફ પેમેન્ટમાં ધ્યાનમાં લેવાય છે. બેલેન્સ ઓફ પેમેન્ટમાં આયાત વધારે અને નિકાસ ઓછી, મતલબ દેશે વિદેશી ચલણની આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખરીદી કરીને પેમેન્ટ કરવું પડે છે, અને જે સમૃદ્ધ દેશોને નિકાસ વધારે આયાત ઓછી, એમને પોતાને ત્યાં નિકાસથી જે કંઈ વિદેશી ચલણ એકઠું થયું છે એ જ ચૂકવીને આયાત કરી શકે છે, એમણે ચલણ ખરીદવું પડતું નથી. આની અસર આયાત વધારે હોવાથી ભારતમાં આયાત વધારે છે, એટલે જ આપણને સ્વદેશી વસ્તુઓ, લોકલ વસ્તુઓ ખરીદવાનું કહે છે. ભારતમાં આયાત વધારે છે તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં, બેલેન્સ ઓફ પેમેન્ટ લેણદેણની તુલામાં આયાત વધવાથી મોંઘવારી કેવી રીતે વધે, ભારતમાં મોંઘવારી શા માટે છે, એ પણ આ ચેપ્ટરના એન્ડમાં ફોરેન એક્સચેન્જ રેટ, એ ટોપિક, હુંડિયામણના દર, એ ટોપિકમાં આપણને સમજવા મળશે. હુંડિયામણનો દર, નવો શબ્દ હુંડિયામણનો દર. હુંડિયામણનો દર એટલે જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તે દરને હુંડિયામણ નો દર કહે છે. એક્ઝામ્પલ, 1 US dollar is equal to 74 rupees. તો મિત્રો, હુંડિયામણનો દર એટલે શું? જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરી શકાય તે દરને હુંડિયામણનો દર કહે છે. એક્ઝામ્પલ, 1 US dollar ઇઝ ઇક્વલ ટુ 74 rupees. હવે મિત્રો, આ હુંડિયામણનો દર, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું ફોરેન એક્સચેન્જ રેટ, ફોરેન એક્સચેન્જ રેટ. મિત્રો, હુંડિયામણનો દર, ફોરેન એક્સચેન્જ રેટ, એ વિદેશ વેપાર, ફોરેન ટ્રેડમાં ખૂબ જ મહત્વની બાબત છે. હુંડિયામણનો દર, ફોરેન એક્સચેન્જ રેટ વિદેશ વેપારમાં ખૂબ
खूब ज महत्वनी बाबत है। मूडिया मरण दर एट्ले शू जे दरे एक देश चलन ने बीजा देश चलन में रूपांतरित कर दर ने हूंडियामण दर कहे। एक्जाम्पल वन यूएस डॉलर इज इक्वल टू 74 रूपीज एने इंग्लिश में फॉरेन एक्सचेंज रेट कहवाय के जे विदेश व्यापार में बहुज महत्वनी भूमिका भजवे। कई रीते महत्वनी भूमिका कई रीते आ बाबत विदेश व्यापार में खूब जरूरी शा माटे। तो मित्रों अपने इंडिया में शॉपिंग मात्र रुपया थी करी शकीए। तमे कोई दुकान में मॉल में एमेजॉन ऊपर पण डॉलर आपीने बराबर ऑनलाइन खरीदी होय अने सीओडी पैकेट लईने आवे त्यारे घरे पैसा आपो कैश ऑन डिलीवरी એમાં તમે ડોલર આપી શકો નહીં। દરેક દેશની બાઉન્ડ્રીમાં પોતાનું ચલણ જ વપરાય એ કાયદાથી બાધ્ય વસ્તુ છે। બીજા દેશનું ચલણથી સામાન્ય સંજોગોમાં શોપિંગ થઈ શકે નહીં। હવે મિત્રો આપણે જે દેશમાંથી આયાત કરવી હોય આપણે જે દેશમાંથી આયાત કરવી હોય એ દેશને કાં તો એના પોતાના ચલણમાં વસ્તુ કે સેવાના રૂપિયા ચૂકવવા પડે અથવા તો યુએસ ડોલરમાં પેમેન્ટ કરવું પડે। દુનિયાભરમાં બે જ ચલણ સ્વીકૃત છે, એક તો જે તે દેશનું પોતાનું ચલણ અને અથવા મોટા ભાગના દેશો માટે યુએસ ડોલર સ્વીકૃત છે। હવે આપણે રશિયાથી ઇમ્પોર્ટ કરવું છે, રૂબલમાં પેમેન્ટ કરવું પડે તો આપણે રૂબલ આપણી સરકાર પાસે રિઝર્વ બેંક પાસે હોય તે આપણને રૂપિયાને રૂબલમાં રૂપાંતરિત કરી આપે। રશિયાથી આયાત કરવી હોય, રશિયાથી વસ્તુ મંગાવવી હોય, પેમેન્ટ રૂબલમાં કરવાનું, આરબીઆઈ આપણને રૂપિયાને રૂબલમાં રૂપાંતરિત કરી આપે। પણ કેટલા રૂપિયાનો એક રૂબલ, કેટલા રૂપિયાનો એક રૂબલ એને કહેશું ફોરેન એક્સચેન્જ રેટ, હૂંડિયામણનો દર। આપણે ફ્રાન્સથી કોઈ વસ્તુ મંગાવી હોય તો આપણે ફ્રાન્સમાં પેમેન્ટ કરવું પડે, એ માટે આરબીઆઈ આપણને ફ્રાન્સ આપે, પણ કેટલા રૂપિયાનો એક ફ્રાન્ક એને કહેશું હૂંડિયામણનો દર, ફોરેન એક્સચેન્જ રેટ। આ ચેપ્ટરમાં આપણે શીખશું કે ફોરેન એક્સચેન્જ રેટમાં ફેરફાર થતા કઈ રીતે વેપારીઓના પ્રોફિટ લોસ ઉપર સીધી અસર થાય। હૂંડિયામણના દરમાં ફેરફાર થતા દેશના આયાત અને નિકાસમાં કઈ રીતે સીધી અસર થાય, આવું સરસ આપણે આ જ ચેપ્ટરમાં શીખવાના છીએ। મિત્રો હવે સમય છે આજના મોટિવેશનનો। મોટિવેશન પોઝિટિવ એટિટ્યૂડ, હકારાત્મક અભિગમ, સુવિચાર હંમેશને માટે જરૂરી છે। એમાંય આજના જેવા લોકડાઉનના સમયમાં, કોરોના જેવા ભયાનક ડરના માહોલમાં મોટિવેશન વિશેષ જરૂરી છે। શું વાક્ય મોટિવેશન આપણને
જીવન જીવવાની એક કળા શીખવાડે છે. મિત્રો, સંજોગો આપણા હાથમાં નથી, પણ એ સંજોગોમાં કેવી રીતે સારું જીવન જીવી શકાય એને જીવન જીવવાની કળા કહે છે. આપણે જીવન જીવવાની કળા અંગેનું એક બહુ જ સરસ સુવાક્ય આજે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, બધાને બધું આવડતું નથી અને ઘણી બધી વસ્તુઓ શીખવા છતાં પણ એમાં આપણે નિષ્ણાત બની શકતા નથી. તો એ સમયે હતાશ નહીં થઈ જવાનું, નિરાશ નહીં થવાનું અને આ સુવાક્ય યાદ રાખવાનું. ઇટ ઇઝ બેટર ટુ ડુ ધેન ટુ ડુ વેલ ધેન ટુ ડુ વેલ. ઇટ ઇઝ બેટર ટુ ડુ ધેન ટુ ડુ વેલ. મિત્રો, આનો અર્થ છે સરસ કાર્ય કરવું એના કરતા કાર્ય કરવું વધારે સરસ છે. સરસ કાર્ય કરવું એના કરતા કાર્ય કરવું વધારે સરસ છે. ક્યારેક તમને જિંદગીમાં એવું લાગે કે તમે બીજાના જેટલું સારું કરી શકતા નથી, જરાય મૂંઝાવાનું નહીં, ડિપ્રેસ થવાનું નહીં, કાર્ય ચાલુ રાખવાનું, બિકોઝ ઇટ ઇઝ બેટર ટુ ડુ ધેન ટુ ડુ વેલ. સારું કાર્ય ન કરી શકીએ તો પછી કાર્ય બંધ કરી દેવું એના કરતાં બહેતર છે કે સારું કાર્ય ન કરી શકીએ તો કાર્ય કરીએ તો ખરા. ઓકે બેટા, બેસ્ટ ઓફ લક.